જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો અમે આશા કરીએ તમે બધા મજામાં જ હશો. તો આપણે આવી ગયા આપણી ગૌશાળામાં, અને ગૌશાળામાં આપણી ગાયો અત્યારે ઊભી છે, અને દેવા ને દુર્ગા બેઠા છે મસ્ત મજાના. અને અત્યારે વાળો કંઈક ખરાબ છે, તો હાલો એને પણ કંઈક સાફસફાઈ કરી નાખી. રામ રામનો મેળો કાઢીને કહો કેવો લાગે? ફીસો ફીસ થઈ ગયો તો. ને આપણી ઉમો છે, ઉમો જો લાડકી ઉમો. ચાલે આવશે લાડ કરાવવા. મને કેમેરામાં જલ્દી લ્યો, કેમેરામાં ફોકસ કરો કા. તો આપણી ગર્લ છે, ને આપણી ગોરલ છે, અને આપણી ગમતું બંછું વા ઊભા છે. એટલે થોડુંક ઝૂમ કરી લઈ તમારા દર્શન કરવા. એ તો ગમતું ને, અમે અહીંથી એ વાવ ઉભી હોય ને અમે લોકો દેખી જાય ને તો લાડ કરવા માંડી. તો આપણા કૃષ્ણ કનૈયા, આ આપણી ગોરલ. ગોરલ કેમ જા? તો આવું કંઈક છે હવાર હવારનું. અને હાલો હવે આજે આપણે છે ને ઘીનો વિડીયો બનાવવાનો છે. તો બન્યા રહેજો વિડીયામાં, કેવો બને આજ ઘીનો વિડીયો. તો અત્યારના વાગ્યા સવારના 7, આપણે 7 વાગે આપણે મસ્ત મજાની શાહી બનાવવાનું લઈ લીધું છે. અને આપણું ગોરખ કંઈ ને દહીં, તો આપણી ગાયોનું દહીં છે, અને આપણે આમાં ગોરીમાં શાહી કરવાની છે, અને આ આપણું વલોડું. ચાલો આપણે મસ્ત મજાની શાહી કરી, અને પછી આપણે આજે ઘી બનાવવાનું છે. કઈ રીતના બનાવી શું કરીએ તમે જોજો. તો આપણે મસ્ત મજાની શાહી ચાલુ કરી દીધી છે, અને ઘાણે જડાય છે, અને આપણે આલો શાહી જડાઈ જાય તો આપણે રોટલી બનાવી લઈએ. અને આજે બનાવવાના છે આપણે રસ રોટલી, તો ફટોફટ બનાવી લઈએ અને ખાઈ લઈએ. તો જો આપણે કપિલામજી આપણે દહીં આપણે નાખ્યું છે ને આપણે ગોરીમાં, તો એમાંથી કેટલું માખણ ઉતર્યું એ આપણે જે જોઈએ. આપણે જો ઉતારી 5 લિટર દૂધ હતું, એક જ 5 લિટર દૂધ હતું. આપણે કઈ માખણ ના ઉતર્યું, જો એટલી મહેનત કરવી પડે. ગાયોના ઘી આપણે ખાવાને બહુ અઘરી વસ્તુ છે. આ અસલી વસ્તુ જે આપણે જે ખાવી પડે ને, એડવેટ આવું કરવી પડે ને, એનું આ કારણ છે. જો નકર 5-6 લિટર દૂધ હતું એમાં, એટલો જ દૂધ આપણે ઘીનો ઉતરો છો. એટલે હે ને, આ બધી અસલી વસ્તુ છે. અસલી વસ્તુ તમારે જે ખાવી હોય ને એમાં આપણે મહેનત કરવી પડે. તો આ જો કેટલી મહેનત કરી ને તો એટલું ઘી ઉતરું, એટલે જ અમે આનો ભાવ રાખવામાં આવે છે. આપણે તો અમારે તો કમ ભાવ રાખેલ છે. અત્યારે બધા બબે તંત્ર નજર કીવા સારું ઘીનો ભાવ રાખ્યો હોય તો તમને ખબર હશે કે આ મહેનત સારું. નકર કવડું દૂધ હતું, આપણે જરા કંઈક ઘી ઉતરું. તો આપણે 5 કિલો ઘીનો ઓર્ડર છે ને, તો મેં કીધું હાલો બનાવી નાખીએ. પણ આ 5 કિલો છે ને બહુ અઘરા લાગે અમને. એટલે આવું કંઈક છે. આપણે ગાયોનું અસલ વસ્તુ જે ખાવી હોય ને, એટલે મહેનત તો કરવી જ પડે આપણે. એટલે હાલો આપણે આજે છે ને દેશી ઘી બનાવવાનું છે. તો વિડીયામાં બન્યા રહેજો. તો હવાર હવારમાંથી હીરામણ હાલે છે, ને ત્યાં જબરદસ્ત રસ રોટલી ને હીરામણ મેં તો કરી લીધું. અને મારે અહીં થાય અંદર ઘી ગરમ, એટલે મેં કીધું હાલો હું તો ફટોફટ ઘી ગરમ થાય ને, તો મેં કીધું હું અહીંયા આવી જાઉં. આપણું ઘી આ ઘી છે ને કેટલા દિવસનું છે? આપણે 3-4 દિવસનું આપણે આ ઘી છે. ચોથે દી મેં કીધું હાલો હવે ગરમ કરી નાખું, નકર વાસ મારી જા. આ 4 દિન ઘી છે. 1 ટકની શાહી કરીને 1 ટકનું આપણે દૂધ દહીં આવી. 2 ટકની શાહી નથી કરતા, કેમ કે હાંટી થઈ પડે શાહીને. આપણે બધી વાસળી પાછી શાહી પીતી નથી. આપણે એટલા માલ છે ને એમાં 4 જણા શાહી પીએ.
આપણી જમના, ગૌરી, દુર્ગા અને ગોપુ, બાકી ગોરલ, ઉમિયા, બંશુ ને ગોમતીની ઈ કોઈ નથી પીતું. રામ ને દેવાની બધા પીએ ને તો વાંધો ના આવે, પણ ઈ કોઈ સાહે જ ના પીએ. લે તો આપણું ઘી મસ્ત મજાનું ગરમ થાય છે. જો આપણે કિલો ઘી થાય નહીં એમાં, જો કિલો ના થાય, હેર થઈ જાય ને તો એ નામે કિલો ઘી ના થાય, એમાંથી હેર થવું જ થઈ જાય. તો જો આપણે ઘીમાંથી શાહી બળવા આવી છે અને હમણાં આપણું ઘી તૈયાર થઈ જશે, પછી આપણે કરી આમ રેડી દેખું. પછી આપણે આ કેટલી નાખવાનું છે અત્યારે, તો આ તો એક કિલો છે, આ કિલો એકનો ઓર્ડર છે એ અલગ નાખવાનું છે, અને ચાર કિલો ઓર્ડર બીજો છે એ પણ અલગ નાખવાનું છે. તો જો આપણું ઘી તૈયાર થઈ ગયું છે ને, હવે કરિયામાં ગળણી રાખીને ગાળી લઈએ, પછી આપણે અલગથી ભરવાનું છે એક કિલો. ને આપણે જો આમાં કોઈ થૂલી જાય નહીં, આપણે આ ગળણીમાં રહી જાય. આપણું જો આ કિલો એક મસ્ત મજાનું ઘી થઈ ગયું છે. કિલો એક કા હેર એક સોરી હો આપણે આ હેર એક ઘી તૈયાર થઈ ગયું છે ને, આપણે આમાં નાખી દઈએ હેર એક ઘી. હવે એટલું છે આપણે કિલો ઘી, જેટલું છે ને 3 કિલો આ બનાવવાનું છે. હજી હવે આપણે કિલો ઘી છે, 3 કિલો ઘી બનાવવાનું છે, પછી ઘી નો ઓર્ડર પૂરો. તો આજે આપણે બનાવ્યો ઘીનો વિડીયો, અને ઘીનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયોને આપણે એન્ડ કરીએ, કાલે નવા બ્લોગમાં પાછા મળશું. તો જય દ્વારકાધીશ, પોતપોતાનું ધ્યાન રાખજો.